नमस्ते विद्यार्थिनी बहनों, गत पीरियडनी अंदर आपणे अर्थशास्त्रनुं धोरण 12नुं बीजू चेप्टर आपणे शुरू करेलुं, आर्थिक वृद्धि अने आर्थिक विकासना निर्देशको। गत पीरियडनी अंदर आपणा वर्गखंडनी अंदर आर्थिक वृद्धि अने आर्थिक विकास एटले शुं अने आर्थिक वृद्धि अने आर्थिक विकास ए बेमां सौथी वधारे अगत्यता कोनी छे, तो गया लेक्चरनी अंदर मैं आपणा वर्गखंडनी अंदर कह्युं हतुं के वृद्धि महत्वनी नथी, विकास अगत्यनो छे। वृद्धि अगत्यनी नथी, विकास अगत्यनो छे। शुं काम एनी चर्चा मैं करी हती के वृद्धिमां मात्र बे बाबतोनो ज विचार थाय छे, कई वस्तुनुं उत्पादन करवुं अने क्यारे करवुं, आ बे बाबतोनो विचार थाय छे। જ્યારે આર્થિક વિકાસની અંદર એક કરતાં અનેક જે બાબતો છે એનો વિચાર કરવામાં આવે છે, તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક જે વિકાસ છે એ વિશ્વના તમામ જે દેશો છે, ચાહે વિકસિત દેશ હોય, વિકાસશીલ દેશ હોય કે અલ્પવિકસિત દેશ હોય, એમાં આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશોનું એક મહત્વનું ધ્યેય છે। વિશ્વના જે જે દેશો છે એ પ્રત્યેક દેશનું એક અગત્યનું ધ્યેય કયું છે? આર્થિક વિકાસ સાધવો। તે મેં અગાઉ કહ્યું હતું, આજે પણ કહેતો રહીશ કે વિશ્વનો કોઈ પણ દેશ હોય, આપણો ભારત દેશ વિકાસશીલ છે, વિકસિત દેશ નથી। તો વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશ હોય કે અલ્પવિકસિત દેશ હોય, એનું મુખ્ય ધ્યેય કયું છે? આર્થિક વિકાસ સાધવો। તે હવે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આ બે જે શબ્દ છે એ શબ્દનો જે ઉદ્ભવ છે એ ઉદ્ભવ 1945ની સાલ પછી થયો। આર્થિક વૃદ્ધિ અને આર્થિક જે વિકાસ છે એ વિકાસ, આ બંને જે શબ્દો છે એ શબ્દોનો જે ઉદ્ભવ છે એ ઉદ્ભવ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી થયો। તો દ્વિતીય વિશ્વયુદ્ધનો જે સમયગાળો છે, 20મી સદીમાં આ વિશ્વે બે વિશ્વયુદ્ધો નિહાળ્યા, પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ। પ્રથમ વિશ્વયુદ્ધ 1914 થી 1918, દ્વિતીય જે વિશ્વયુદ્ધ છે એ 1939 થી 1945ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધની એ શરૂઆત થઈ। તો આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશોનું એક અગત્યનું ધ્યેય છે, એમાં ખાસ કરીને દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ આ એક કેન્દ્ર બિંદુ બની ગયું, આ એક કેન્દ્ર બિંદુ બની ગયું। એનો અર્થ એ થયો કે વિશ્વના જે દેશો છે 1945 પછી, એમાંય ખાસ કરીને યુરોપના જે રાષ્ટ્રો છે, એ યુરોપના રાષ્ટ્રોની સ્થિતિ એટલી બધી દયનીય બની ગઈ કે એ લોકોનો મુખ્ય જે વિચાર હતો કે બસ એન કેન પ્રકારણે આર્થિક જે વિકાસ છે એ આર્થિક વિકાસ સાધવો। તો 1939 થી 1945ના બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન જે દેશો છે, વિકાસમાન દેશો અને વિકાસશીલ દેશો, આ બે શબ્દના અર્થ સમાન છે। વિકાસમાન જે દેશો છે એની રાષ્ટ્રીય આવક છે એ ઓછી હોય છે, કોના કરતાં ઓછી હોય છે? વિકસિત રાષ્ટ્ર કરતાં ઓછી હોય છે। આપણે સૌ જાણીએ છીએ, મેં અગાઉના લેક્ચરમાં બહેનો મેં આપણા ક્લાસમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય આવક જેમ ઓછી એમ માથાદીઠ જે આવક છે એ પણ ઓછી જોવા મળે છે। તો બીજા વિશ્વયુદ્ધ પછી આર્થિક ચિંતનના કેન્દ્રબિંદુ તરીકે એને આર્થિક વિકાસ ગણવામાં આવે છે। શું કામ કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી યુરોપના તમામ જે રાષ્ટ્રો છે એ પ્રત્યેક રાષ્ટ્રની આર્થિક જે સ્થિતિ છે એ દયનીય બની ગઈ, એમાંય ખાસ કરીને તમે જુઓ કે અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની, જાપાન, નોર્વે, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, ચીલી, આ વિશ્વના પ્રત્યેક જે દેશ છે એની આર્થિક સ્થિતિ એટલી ડામાડોળ બની ગઈ। તો બીજા વિશ્વયુદ્ધ પછી આર્થિક વિકાસના કેન્દ્રબિંદુ તરીકે એને વિશેષ મહત્વ આપવામાં આવ્યું। તો દુનિયાના વિકાસમાન દેશોએ કેટલીક બાબતોને વધારે મહત્વ આપ્યું આર્થિક વિકાસ સાધવા માટે। હવે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે આ વિકાસમાન જે દેશો છે વિકસિત દેશોની સરખામણીમાં, તો વિકાસમાન દેશોએ વિકાસ, આર્થિક વિકાસ સાધવા માટે
એવી કઈ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડે? તો એમાં બેકારી, ગરીબી, અસમાનતા, ભૂખમરો, આ બધી જે સમસ્યા છે એ સમસ્યાના ઝડપી ઉકેલ માટે આર્થિક વિકાસ અગત્યનો છે. વિકાસમાન જે દેશો છે, આપણે સૌ જાણીએ છીએ કે વિકાસમાન દેશોની જે રાષ્ટ્રીય જે આવક છે એ રાષ્ટ્રીય આવક નીચી હોય છે, ઓછી હોય છે. તો બેરોજગારી, ગરીબી, અસમાનતા અને ભૂખમરાની સમસ્યાને ઉકેલવા માટે આ વિકાસમાન જે દેશો છે એને આર્થિક વિકાસ ઉપર અગત્યતા આપી, તીવ્રતા આપી. ત્યારથી અર્થશાસ્ત્રમાં એવું કહેવાય છે કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો જે ખ્યાલ છે એ ખ્યાલ પ્રચલિત બન્યો છે. વિકાસમાન દેશોએ આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં માથાદીઠ આવકનો તફાવત ઘટાડવાનું અને જીવનધોરણ ઊંચો લઈ જવાનું નક્કી કર્યું છે વિકાસમાન દેશોએ. એ વિકાસમાન દેશોની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વિકસિત દેશોની સરખામણીમાં ઓછી હોય છે. તો વિકાસમાન જે દેશો છે, વિકાસમાન દેશો એટલે વિકાસશીલ દેશો. ફરીથી કહું છું બહેનો કે વિકાસમાન દેશો છે એટલે વિકાસશીલ દેશો વિકસિત દેશની તુલનામાં આવા દેશોની બે આવક અલ્પ હોય છે. એક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ જે આવક છે ઓછી હોય છે. તો વિકાસમાન દેશોએ એવું નક્કી કરી નાખ્યું કે વિકસિત જે રાષ્ટ્ર છે એ રાષ્ટ્રની સરખામણીમાં આપણા દેશની જે રાષ્ટ્રીય જે આવક છે, આપણો દેશ એટલે વિકાસમાન દેશોની જે આવક છે એ આવક આપણે વિકસિત દેશોની તુલનામાં વધારવી છે, એવું ધ્યેય નક્કી કરવામાં આવ્યું, એવું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું. હવે લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું એટલું જ નહીં, પણ જે જીવન ધોરણ છે એ જીવન ધોરણને ઊંચું લઈ જવા માટે, આર્થિક વિકાસ માટે એક મુખ્ય જે બાબત છે, પાયાની જે જાગૃતિ છે, એ જાગૃતિ એ વિકાસમાન દેશોમાં આવી. તેથી કહી શકાય કે આર્થિક વિકાસની જરૂરિયાત માત્ર વિકસતા જે રાષ્ટ્રો છે એ રાષ્ટ્ર વિકાસ પૂરતી સીમિત નથી. અર્થશાસ્ત્ર એવું કહે છે કે આર્થિક વિકાસ એ માત્ર વિકાસમાન દેશો માટે જ અનિવાર્ય નથી, પણ દેશ વિકસિત જે રાષ્ટ્ર છે એ વિકસિત રાષ્ટ્ર માટે પણ આર્થિક વિકાસ અગત્યનો છે. આર્થિક વિકાસ એટલા માટે અગત્યનો છે કે બેરોજગારી, ગરીબી, અસમાનતા. હવે એક શબ્દ આવ્યો અસમાનતા, તો ઇકોનોમિક્સની અંદર જે અસમાનતા છે, અસમાનતા એ અસમાનતા બે પ્રકારની છે અર્થશાસ્ત્રની અંદર. હવે બે પ્રકારની જે અસમાનતા છે, એક તો આવકની અસમાન વહેંચણી અને બીજી સંપત્તિની અસમાન વહેંચણી છે. અસમાનતા વિશ્વના કોઈ પણ દેશ હોય એ કોઈ પણ દેશમાં અસમાનતા બે પ્રકારની, એક આવકની અસમાનતા અને સંપત્તિની જે અસમાનતા છે એ અસમાનતા એ જોવા મળે છે. તો વિકસિત રાષ્ટ્રોમાં પણ જુદા કારણોસર એટલા જ પ્રમાણમાં તીવ્રતા જોવા મળે છે. વિકાસમાન રાષ્ટ્રો આર્થિક વિકાસ દ્વારા ગરીબી, બેકારી ઘટાડી પ્રજાનું જે જીવન ધોરણ છે એ ઊંચું લાવવા માટે પ્રયત્ન કરે છે. હમણાં જ મેં આપણા ક્લાસમાં વાત કરી કે વિકાસમાન જે દેશો છે, યાને કે વિકાસશીલ જે દેશો છે, એ વિકસિત રાષ્ટ્રની તુલનામાં માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક ઊંચું લાવવા માટે પ્રયત્ન કરે છે. હવે માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક ઊંચી લાવવા માટે પ્રયત્ન કરે છે, એટલું જ નહીં, જે તે દેશના જે લોકો છે, પ્રજા જીવન છે, એ પ્રજા જીવનનું જે જીવન ધોરણ છે એ જીવન ધોરણને ઊંચું લાવવા માટે પ્રયત્ન કરે છે. ઊંચું લાવવા માટે પ્રયત્ન કરે છે એટલું જ નહીં, જે જીવન ધોરણ ઊંચું આવેલું છે એને જાળવી રાખવા માટે પણ પ્રયત્ન કરે છે. ઊંચું જીવન ધોરણ એક ધારું જળવાઈ રહે, આ જોતા આર્થિક વૃદ્ધિ દર જાળવવી એ વિકસિત દેશોનો મુખ્ય પ્રશ્ન છે. જ્યારે આ ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યકતા ગણવામાં આવે છે. ફરીથી આ શબ્દ દીકરીઓ સમજજો કે આર્થિક વૃદ્ધિના દરની જાળવણી એ વિકસિત દેશોનો પ્રશ્ન છે. હવે દુનિયાના વિકસિત જે રાષ્ટ્રો છે, અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની, જાપાન, નોર્વે, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ અને ચીલી,
आ विश्वना विकसित जे राष्ट्र छे ए राष्ट्रनो मुख्य जे प्रश्न छे ए आर्थिक वृद्धिनो जे दर छे ए आर्थिक विकास तो छे छे એ દેશોની અંદર વિકસિત જે દેશો છે એમાં આર્થિક વિકાસ છે જ, પણ આર્થિક વિકાસની સાથે સાથે આર્થિક જે વૃદ્ધિ છે એ વૃદ્ધિનો પ્રશ્ન પણ અગત્યનો છે. જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યક જરૂરિયાત ગણવામાં આવે છે. તો સામાન્ય રીતે ઇકોનોમિક્સ ડેવલપમેન્ટ યાને કે આર્થિક જે વિકાસ છે, ઇકોનોમિક્સ ગ્રોથ કે જેને આપણે ગુજરાતીમાં આર્થિક વૃદ્ધિ તરીકે આપણે એને ઓળખીએ છીએ, તો ભૂતકાળમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દો એકબીજાના બદલામાં છૂટથી વપરાતા હતા. ભૂતકાળ એટલે 1945ની સાલ પહેલાં. મેં લેક્ચરની શરૂઆતમાં જ દરેક બહેનોને કહ્યું કે 20મી સદીમાં આ વિશ્વે જે બે વિશ્વયુદ્ધો નિહાળ્યા, પહેલું વિશ્વયુદ્ધ છે એ 26 જુલાઈ 1914 રોજ શરૂ થયું. 26 જુલાઈ 1914 રોજ પ્રથમ વિશ્વ શરૂ થયું. 11મી નવેમ્બર 1918 રોજ પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયું. પ્રથમ જે વિશ્વયુદ્ધ છે એ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર અને દ્વિતીય જે વિશ્વયુદ્ધ છે એ બંને વિશ્વયુદ્ધમાં 20 વર્ષનો એ તફાવત છે, 20 વર્ષનો ગાળો છે. ત્યાં 20 વર્ષ પસાર થયા, ત્યાં દ્વિતીય વિશ્વયુદ્ધ છે આંગણે આવીને સાંકળ ખખડાવીને ઊભું રહ્યું, અને દ્વિતીય જે વિશ્વયુદ્ધ છે એ 2 સપ્ટેમ્બર 1939 રોજ જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કરતા દ્વિતીય જે વિશ્વયુદ્ધ છે એનો પ્રારંભ થયો. ત્યાર પછી 2 સપ્ટેમ્બર 1945 રોજ એ દ્વિતીય જે વિશ્વયુદ્ધ છે, જાપાને અમેરિકાની શરણાગતિ સ્વીકારતા દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો. તો ભૂતકાળમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દો એકબીજાના પર્યાય શબ્દો છૂટથી વપરાતા હતા, પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓએ આમાં મતમતાંતર ઊભા કર્યા છે કે ભાઈ આર્થિક વૃદ્ધિ અને આર્થિક જે વિકાસ છે આ બંને શબ્દો ભિન્ન છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક જે વિકાસ છે આ બંને શબ્દો એકબીજાથી ભિન્ન છે, જુદા છે. હા, એક વાત નક્કી છે કે ભૂતકાળમાં ભલે વપરાતા હોય કે ભાઈ આર્થિક વિકાસ ને આર્થિક વૃદ્ધિ જે કે બંને અર્થ શું છે સમાન છે, પણ 1945ની સાલ પછી કેટલાક અર્થશાસ્ત્રીઓએ આ બંને જે શબ્દ છે એ શબ્દને એને તફાવત ગણેલા છે. એમાંય ખાસ કરીને શ્રીમતી ઉર્સુલા હિક્સ પ્રખર અર્થશાસ્ત્રી છે. શ્રીમતી ઉર્સુલા હિક્સ બહેનો, આપના પ્રશ્નપત્રમાં એમસીક્યુ પૂછાય છે, 1 માર્કનો એમસીક્યુ આવશે કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે. વિકલ્પ બરાબર સમજો કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે. પ્રસ્તુત વિધાન ક્યા અર્થશાસ્ત્રી આપ્યું છે? તો સાચા જવાબમાં દરેક બહેનોએ ઉત્તર એમાં લખવું પડે, શ્રીમતી ઉર્સુલા હિક્સ. સાચા જવાબમાં શું આવશે? શ્રીમતી ઉર્સુલા હિક્સ. ઉર્સુલા હિક્સ આ અર્થશાસ્ત્રીનું નામ છે, પ્રખર અર્થશાસ્ત્રી છે. એ અર્થશાસ્ત્રીએ એવું કહ્યું છે કે વિકાસમાન જે દેશો છે, વિકાસમાન દેશો એટલે વિકાસશીલ જે દેશો છે, એ દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે. જેમ કે કોઈ વિકાસશીલ દેશ છે, ધારો કે આપણો ભારત દેશ વિકાસશીલ છે, વિકસિત દેશ છે નહીં, તો કોઈ પ્રશ્ન હોય, ખેતીને લગતો પ્રશ્ન હોય, યાને કે કૃષિને લગતો પ્રશ્ન હોય, ઔદ્યોગિક ક્ષેત્રને લગતો પ્રશ્ન હોય, તો એ પ્રશ્નોનું જ્યારે નિરાકરણ કરવામાં આવે છે, સમસ્યાને એ સોલ્વ કરવામાં આવે છે, તો ઉર્સુલા હિક્સ નામના અર્થશાસ્ત્રી એવું કહે છે કે આવા દેશોમાં જે કંઈ પ્રશ્ન છે એ પ્રશ્નોનું જો કોઈ નિરાકરણ કરવામાં આવે ને, એને સોલ્વ કરી દેવામાં આવે ને, તો એ આર્થિક વિકાસ છે. એટલે ફરીથી દરેક દીકરીઓને કહું છું, પરીક્ષાની અંદર એમસીક્યુ આવે છે કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે.
प्रस्तुत विधान क्या अर्थशास्त्री उच्चारेलू छे? तो श्रीमती उर्सला हिक्स नामना अर्थशास्त्री आ वाक्यनो उच्चारेलो छे। ज्यारे विकसित देशोना आर्थिक प्रश्नोनुं निराकरण ए आर्थिक वृद्धि छे। बन्ने देशोना प्रश्नो अलग अलग छे। विकसित जे देश छे एमां क्या प्रश्नो, विकासशील देश छे એમાં કયા પ્રશ્નો? તો આપણે દરેક બહેનોને ખ્યાલ આવી જવો જોઈએ કે વિકસિત દેશોમાં પ્રશ્ન કયા છે? આર્થિક વૃદ્ધિના। વિકસિત દેશની અંદર મુખ્ય પ્રશ્ન કયા છે? આર્થિક વૃદ્ધિના। જ્યારે વિકાસમાન જે દેશો છે એટલે કે વિકાસશીલ જે દેશો છે એનામાં મુખ્ય પ્રશ્ન કયા છે? આર્થિક વિકાસના જોવા મળે છે। દરેક દીકરીઓને કંઠસ્થ થઈ જવું જોઈએ કે વિકસિત દેશ અને વિકાસશીલ દેશોમાં પ્રશ્ન હોય છે। કોઈ દેશ એવો નથી કે જ્યાં એને કોઈ સમસ્યા ન હોય, પ્રશ્ન ન હોય। પ્રત્યેક દેશની અંદર કઈ ને કઈ પ્રકારના પ્રશ્નો હોય છે। તો વિકસિત દેશની અંદર જે પ્રશ્ન છે એ આર્થિક વૃદ્ધિને લગતા છે। વિકાસમાન જે દેશો છે એ દેશની અંદર જે પ્રશ્નો છે એ આર્થિક વિકાસને લગતા જોવા મળે છે। તો આર્થિક વૃદ્ધિ એ એટલે શું છે? કેટલાક અર્થશાસ્ત્રીઓ, મેં હમણાં જ કહ્યું મારા લેક્ચરની અંદર કે 1945 પછી આ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેના જે ખ્યાલો છે એ ખ્યાલો ઉદ્ભવ્યા। પણ ભૂતકાળની અંદર તમે જો બંને શબ્દના અર્થ શું છે સમાન ગણવામાં આવતા। તો વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ, વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ। આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે। આ લેક્ચરમાં જે વાક્ય છે ફરીથી સાંભળજો કે વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ, વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ છે, બરાબર? તો આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજ વસ્તુના કુલ ઉત્પાદનમાં થતા વધારાની સાથે સંબંધ છે। લાંબો ગાળો, એક લાંબો ગાળો એટલે 5 વર્ષ સુધી, 5 અને 10 વર્ષ સુધી એ લાંબો ગાળો ગણાય। ટૂંકો ગાળો એટલે 1 વર્ષનો, આપણે આવશે એસપીની અંદર આપણે આવશે કે કોઈ પણ ધંધાકીય જે એકમ છે એ ધંધાકીય એકમ સમયના ટૂંકા ગાળા માટે લોન લે છે। તો સમયનો ટૂંકો ગાળો એટલે 1 વર્ષ, એસપીમાં જ્યારે ચેપ્ટર આવશે ત્યારે ડિટેલમાં હું આપણા વર્ગખંડની અંદર એની ચર્ચા કરીશ, સમજૂતી આપીશ। તો ટૂંકો ગાળો એટલે 1 વર્ષ, લાંબો ગાળો એટલે 5 થી 10 વર્ષનો છે। તો આર્થિક વૃદ્ધિને સમયનો જે લાંબો ગાળો છે એ સમયના લાંબા ગાળામાં ઉત્પાદનની અંદર જે કાંઈ વધારો થાય તેની સાથે સરખાવવામાં આવે છે। આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક, વાસ્તવિક માથાદીઠ આવકમાં સતત શું થાય છે? વધારો થાય છે। આર્થિક વૃદ્ધિની અંદર આર્થિક જે વૃદ્ધિ થઈ ને એમાં મુખ્યત્વે બે આવકની અંદર સતત વધારો થાય। એક તો રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય, તેની સાથે સાથે માથાદીઠ જે આવક છે એ માથાદીઠ આવકમાં વધારો થાય। ગત લેક્ચરની અંદર મેં આપણા ક્લાસમાં કહ્યું હતું, ગયા લેક્ચરની અંદર, કે રાષ્ટ્રીય આવક વધે તો માથાદીઠ આવક વધે, પણ સાથે સાથે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રનો સિદ્ધાંત છે, નિયમ છે કે બધા જ સંજોગોમાં રાષ્ટ્રીય આવક વધવા છતાં માથાદીઠ જે આવક છે એ માથાદીઠ આવકમાં વધારો થતો નથી। બધા જ સંજોગોમાં, અમુક સંજોગો એવા હોય કે રાષ્ટ્રીય આવક વધે છતાં માથાદીઠ જે આવક છે એમાં વધારો ન થાય। તો એવા કયા સંજોગો? જે મેં બોર્ડ ઉપર દીકરીઓ મેં લખેલું છે કે અસમાન વહેંચણી છે, વહેંચણી અસમાન છે, એક આવકની અસમાન વહેંચણી અને સંપત્તિની જે અસમાન જે વહેંચણી છે એના કારણે કેટલાક દેશોમાં રાષ્ટ્રીય આવક વધવા છતાં માથાદીઠ જે આવક છે એમાં વધારો થતો નથી। તો આર્થિક વૃદ્ધિમાં એવું કહેવામાં આવે છે એના અર્થમાં કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ જે આવક છે એમાં નિરંતર સતત જે વધારો છે એ નિરંતર સતત વધારો શું છે એ જોવા મળે છે। આ વૃદ્ધિ માટે, આ વૃદ્ધિ માટે એટલે ઉત્પાદનના 4 સાધનો છે। આ વૃદ્ધિ એટલે ઉત્પાદનના જે સાધનો કેટલા છે? 4: જમીન, શ્રમ,
मूड़ी और नियोजन शक्ति, जमीन श्रम मूड़ी और नियोजन शक्ति। गत लेक्चर में मैं अपना क्लास में कहूँ थू और अग्यारमा धोरण में दरेक दीकरीओ वर्गखंड में मारी पास अभ्यास करी गई है कि जमीन है ये भाड़ाना स्वरूप में आवक प्राप्त करे, श्रम है ये वेतनना स्वरूप में आवक प्राप्त करे, मूड़ी है ये व्याजना स्वरूप में आवक प्राप्त करे, नियोजक है ये नफाना स्वरूप में शू है आवक प्राप्त करता जोवा मळे छे। तो जमीन श्रम मूड़ी और नियोजन शक्ति जेवा उत्पादनना जे साधनों से ए पुरवठा अने गुणवत्ता में ए जवाबदार छे। दुनियाना प्रत्येक देश में उत्पादनना साधनों चार होय छे, जे मैं अगाउ चर्चा करी ने हमणे पण करी कि जमीन श्रम मूड़ी और नियोजन शक्ति। बीजा शब्द में कहीए तो उत्पादनना साधनों की उत्पादकता में वधारो जवाबदार होय छे। उत्पादनना जे साधनों छे एनी उत्पादकता में जवाबदार ए होय छे। टूंक में कहीए तो देशना उत्पादनना साधनोंना पुरवठामां तेनी प्राप्तिमां थतो वधारो होय, साधनोंनी उत्पादन कार्यक्षमता वधती होय, साधनोंनी जे उत्पादननी जे कार्यक्षमता छे એમાં પણ સતત વધારો થતો હોય, પરિણામે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં પણ એ વધારો થતો હોય, તો આર્થિક વૃદ્ધિ છે। હવે જમીન શ્રમ મૂડી અને નિયોજન શક્તિ આ ચારેય ઉત્પાદનના જે સાધનો છે એ દુનિયાના પ્રત્યેક દેશની અંદર સરખા હોય છે। જમીન શ્રમ મૂડી અને નિયોજન શક્તિ तो चारे उत्पादनना साधनों सुयोग्य उपयोग करीने उत्पादन वधारवामां आवे, उत्पादन वधे एटले पुरवठो छे ए पुरवठो वधे। हवे पुरवठो अने जत्थो, पुरवठो अने जत्थो, सामान्य रीते कोई पण व्यक्तिने तमे पूछो के पुरवठो अने जत्थो आ बे शब्द समान छे के भिन्न छे, तो के छे आम तो लगभग समान लागे छे, पर नहीं, पुरवठो अने जत्थो आ बन्ने शब्द भिन्न छे। तो पुरवठो आपणे कोने कहेशुं? अर्थशास्त्रनी परिभाषामां पुरवठो एटले के वस्तुना उत्पादननो जे भाग, व्याख्या संकल्पना बराबर समझो के अर्थशास्त्रमां पुरवठानी व्याख्या संकल्पना आ प्रमाणे छे के वस्तुना उत्पादनों जे भाग बजार मा वेचाण माटे मुकवामां आवे ए शुं छे? पुरवठो छे। वस्तुना उत्पादनों जे भाग बजार मा वेचाण माटे मुकवामां आवे ए पुरवठो छे। हवे जत्थो कोने कहेवाय? एने विरुद्धमां व्याख्या छे इकोनॉमिक्स नी अंदर के वस्तुना उत्पादनों जे भाग बजार मा वेचाण माटे मुकवामां न आवे, વસ્તુના ઉત્પાદનનો જે ભાગ બજારમાં વેચાણ માટે મૂકવામાં ન આવે અને ગોડાઉનમાં રાખી મૂકવામાં આવે એ શું છે? જથ્થો છે। હવે એક તમને એક્ઝામ્પલ આપું, ઉદાહરણ આપું કે માની લો કે હોન્ડા કંપનીવાળા છે, એ હોન્ડા કંપનીવાળાએ 10,000 એક્ટિવાનું ઉત્પાદન કર્યું, એક્ટિવા 5G નું ઉત્પાદન કર્યું। હવે 10,000 એક્ટિવા 5G નું ઉત્પાદન એને કર્યું, એમાંથી 10,000માંથી 3,000 છે એ માર્કેટની અંદર વેચાણ માટે મૂકે છે। હવે 10,000માંથી 3,000 છે એ માર્કેટમાં વેચાણ માટે મૂકે છે, એ તો 3,000 એ શું છે? પુરવઠો છે। તો 7,000 છે એ વેચાણ માટે મૂકતા નથી, ગોડાઉનમાં રાખી મૂકે છે, તો એ શું છે? જથ્થો છે। તો મારો કહેવાનો તાત્પર્ય એ છે બહેનો કે આર્થિક જે વૃદ્ધિ છે એમાં ઉત્પાદનના ચાર જે સાધનો છે, જમીન શ્રમ મૂડી અને નિયોજન શક્તિ, આ સાધનોનો સંયુક્ત રીતે ઉપયોગ કરી ઉત્પાદનની અંદર વધારો થાય છે, ઉત્પાદન વધતા છે, વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક જે માથાદીઠ જે આવક છે એમાં પણ વધારો થાય છે। ઉત્પાદન વધે ને તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં શું થાય છે? વધારો થાય છે। ગત લેક્ચરની અંદર મેં આખું સૂત્ર લખ્યું હતું, ઉત્પાદન વધે, ઉત્પાદન કેટલા ક્ષેત્રમાં? બે ક્ષેત્રમાં, એક તો કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્ર। મેં અહીંયા ફિગર એ લખ્યો હતો કે આપણા દેશની જે રાષ્ટ્રીય જે આવક છે એ રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો જે હિસ્સો છે 26% છે, 26% છે, જ્યારે ઔદ્યોગિક ક્ષેત્રનો જે હિસ્સો છે એ 74% જેટલો જોવા મળે છે। તો 26 + 74 = 100, તો ઉત્પાદન વધે
तो राष्ट्रीय आवक वधे, राष्ट्रीय आवक वधे तो माथादीठ आवक वधे, माथादीठ आवक वधे तो खरीद शक्ति वधे, खरीद शक्ति वधे तो जीवनधोरण सुधरे अने जीवनधोरण सुधरे तो आर्थिक विकास थतो जोवा मळे छे। आम आर्थिक वृद्धि ए परिमाणात्मक परिवर्तन छे। आर्थिक वृद्धि ए परिमाणात्मक परिवर्तन छे। परिमाणात्मक परिवर्तन इकोनॉमिक्समां शब्द एटला माटे वापरवामां आव्यो छे के उत्पादनना चार जे साधनो छे ने ए चारे चार साधनों सुयोग्य उपयोग करवो जोईए। जमीन, श्रम, मूड़ी अने नियोजन शक्ति, चार में त्रण छे गतिशील छे, एक अगतिशील। जमीन अगतिशील छे। जमीन अगतिशील एटला माटे के जमीन एक जग्याथी बीजी जग्याए खसेड़ी शकाती नथी। ज्यारे श्रम, मूड़ी अने नियोजन शक्ति ए गतिशील छे तो आर्थिक जे वृद्धि छे ए परिमाणात्मक परिवर्तन छे। आर्थिक वृद्धि ए वधु उत्पादन, काची राष्ट्रीय पैदाशमां दर वर्षे थतो वधारो ए दर्शावे छे। आर्थिक वृद्धि छे ने अमुक अमुक बाबतोनो ए निर्देश करे छे। तो प्रश्न ए थाय एवी कई बाबतोनो ए आर्थिक वृद्धि छे निर्देश करे छे। एक तो वधु उत्पादन आपे छे, वधु उत्पादन आपे छे, वधु उत्पादन आपे छे। एटले बहेनो का तो कई कृषि क्षेत्र में वधु उत्पादन आपे छे, का तो कई औद्योगिक जे क्षेत्र छे एमां वधु ए उत्पादन आपे छे। तो काची राष्ट्रीय पैदाश में दर वर्षे वधारो दर्शावे छे, जेना द्वारा देशनी आर्थिक स्थितिनुं चित्र रजू थाय छे। दुनियाना बे देशों वच्चेनी आर्थिक सरखामणीनुं मूल्यांकन करवामां आर्थिक वृद्धि उपयोगी छे। आर्थिक वृद्धिनो ख्याल क्यां उपयोगी छे? आर्थिक वृद्धिनो ख्याल બે દેશોની સરખામણી કરવા માટે, તુલના કરવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી છે। આપણા તમામ દીકરીઓ હોશિયાર છે, બહેનો હોશિયાર છે, ખ્યાલ છે કે બે દેશો એટલે વિકસિત દેશો અને વિકાસશીલ દેશો। વિકસિત દેશ અને વિકાસશીલ દેશ, જેના માટે ઇકોનોમિક્સમાં બીજો શબ્દ છે વિકાસમાન જે રાષ્ટ્ર છે, એ રાષ્ટ્રની આર્થિક જે સ્થિતિ છે, એ આર્થિક સ્થિતિનું જે ચિત્ર છે, એ ચિત્રને સાબિત કરવા માટે ઉપયોગી એ સાબિત થાય છે। તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક જે વિકાસ છે એમાં આર્થિક વૃદ્ધિની જે વ્યાખ્યા છે એ હેન્સન અને સાયમન નામના અર્થશાસ્ત્રી આપે છે। હેન્સન અર્થશાસ્ત્રીનું નામ છે, હેન્સન, હેન્સન અને સાયમન બે અર્થશાસ્ત્રી છે, સાયમન। આ બે અર્થશાસ્ત્રીઓએ આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા આપી છે। સાયમને શું વ્યાખ્યા આપી છે? સાયમને વ્યાખ્યા એવી આપી છે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો શું છે? વધારો છે। હેન્સન નામના અર્થશાસ્ત્રી આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા આપતા એવું સાબિત કરે છે, પ્રતિપાદિત કરે છે કે વસ્તુ અને સેવાનું કુલ ઉત્પાદન થાય છે, વસ્તુઓ અને સેવાઓનું કુલ જે ઉત્પાદન થાય છે એ કુલ ઉત્પાદનના પ્રમાણમાં જે વધારો થાય છે એને શું કહે છે? આર્થિક વૃદ્ધિ કહે છે। કોણ કહે છે? હેન્સન નામના અર્થશાસ્ત્રી કહે છે। જ્યારે સાયમન છે એ સાયમન એનાથી જુદી વિચારસરણી ધરાવે છે, કારણ કે મત મતાંતરો તો હોય જ તે, મતભાંતર હોય એટલે સાયમન નામના અર્થશાસ્ત્રી એવું કહે છે કે પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓ પૂરી પાડવાની, દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો જે વધારો છે એ શું છે? આર્થિક વૃદ્ધિ છે। હવે હેન્સન અને સાયમન આ બંનેના વિચારો વ્યાખ્યા ઉપરથી દરેક દીકરીઓ સમજી ગઈ છે કે બંનેના વિચારો ભિન્ન છે। ભિન્ન કઈ રીતે એ હું વર્ગખંડમાં સાબિત કરી બતાડું કે હેન્સન નામના અર્થશાસ્ત્રી એવું કહે છે કે વસ્તુ ને સેવાનું જે કુલ ઉત્પાદન થાય છે, જે કોઈ વસ્તુ છે, જે કોઈ સેવા છે, એનું કુલ જે ઉત્પાદન થાય છે એ કુલ ઉત્પાદનનું જે આખું જે પ્રમાણ છે ને એને હેન્સન નામના અર્થશાસ્ત્રી એવું કહે છે, બસ આ આર્થિક વૃદ્ધિ છે, આર્થિક વૃદ્ધિ છે। જ્યારે સાયમન છે એની વિચારસરણી ભિન્ન છે। હેન્સન છે પ્રજાને લક્ષ્યમાં નથી લેતા, હેન્સન છે એ પ્રજાનું જે જીવન ધોરણ છે એને લક્ષ્યમાં નથી લેતા। હેન્સનના મનમાં બે જ વિચાર છે કે વસ્તુ અને સેવાનું જે કુલ ઉત્પાદન થાય એ કુલ ઉત્પાદનના પ્રમાણમાં જે વધારો થાય એ શું છે? આર્થિક વૃદ્ધિ છે। જ્યારે સાયમન છે એની વિચારસરણી હેન્સન કરતાં જુદી છે। એ શું કહે છે કે પ્રજાને જે કોઈ જરૂરિયાતો છે
ચીજ વસ્તુની જરૂરિયાતો છે એનો જે પુરવઠો છે એ વધુને વધુ પૂરો પાડો. હમણાં જ મેં આપણા વર્ગખંડની અંદર ચર્ચા કરી પુરવઠો અને જથ્થો. બોર્ડ ઉપર એ મેં દીકરીઓ લખેલું છે કે વસ્તુના ઉત્પાદનનો જે ભાગ બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે એ શું છે? પુરવઠો. અને વસ્તુના ઉત્પાદનનો જે ભાગ બજારમાં વેચાણ માટે મૂકવામાં ના આવે અને ગોડાઉનમાં રાખી મૂકવામાં આવે એને આપણે શું કહીએ? જથ્થા તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો સાયમન ક્રુઝનેટ એનું આખું નામ છે સાયમન ક્રુઝનેટ, પણ અર્થશાસ્ત્રમાં એને સાયમનના નામથી ઓળખે છે, સાયમન ક્રુઝનેટ્સ. બરાબર. તો એ એવું કહે છે કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો એ પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે સતત શું છે? વધારો થવો જોઈએ. કે પ્રજાને જે કોઈ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ જોઈએ એ ચીજ વસ્તુ છે એને લાંબા સમય સુધી પૂરી પાડો. લાંબા સમય સુધી પૂરી પાડો એટલું જ નહીં, એ લાંબા સમય સુધી પૂરી પાડ્યા પછી એની જે કોઈ જરૂરિયાતો છે એ જરૂરિયાત એની સંતોષાય અને શક્તિમાં લાંબા ગાળા માટે એ વધારો થાય એને આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખે છે. તો હેન્સન અને સાયમન ક્રુઝનેટ્સ એમાં જે અર્થશાસ્ત્રી છે, આ બે અર્થશાસ્ત્રીઓએ આર્થિક વૃદ્ધિની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા આપણે જોઈ. તો વિદ્યાર્થીની બહેનો, આજના લેક્ચરની અંદર આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ અંગે અર્થશાસ્ત્રીઓના વિચારો જોયા, આર્થિક વૃદ્ધિનો અર્થ જોયો અને ત્યાર પછી આર્થિક વૃદ્ધિની જે વ્યાખ્યા છે એ બે અર્થશાસ્ત્રી આપી, હેન્સન અને સાયમન નામના અર્થશાસ્ત્રીએ. આ ઉપરાંત શ્રીમતી ઉર્સુલા હિક્સ નામના જે અર્થશાસ્ત્રી છે એ અર્થશાસ્ત્રી એવું પણ કહ્યું કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું જે નિરાકરણ છે એ નિરાકરણ શું છે? આર્થિક વૃદ્ધિ ગણવામાં આવે છે. તો બહેનો, આજના લેક્ચરની અંદર અહીં સુધી રાખો. આવતા લેક્ચરે આર્થિક વૃદ્ધિના ખ્યાલની જે મર્યાદા છે, આર્થિક વૃદ્ધિના ખ્યાલની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓનો અભ્યાસ તમે આવતા લેક્ચર કરશો. અહીં સુધી રાખો. નમસ્કાર.